કેશોદમાં નવું આધાર કાર્ડ કઢાવવું, નામ સુધારવું, જન્મ તારીખમાં સુધારો કરવો, આધાર કાર્ડની અરજી કરવા માટે જૂની મામલતદાર કચેરી, પોસ્ટ ઓફિસ તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એક એક કિટ કાર્યરત છે, પણ તમામ જગ્યાઓ અરજદારોની લાંબી કતારો જોવા મળે છે. સવારથી અરજદારો લાઇનમાં ઉભા રહે છે, પણ દરરોજ 45-55 અરજદારોની અરજી સ્વીકારવામાં આવે છે. બાકીના અરજદારોએ ફરીથી અરજી કરવી પડે છે. અનેક અરજદારો 5-7 વખત ધક્કા ખાધા બાદ પણ અરજી રિજેક્ટ થવાને કારણે અનેક અરજદારો આધાર કાર્ડ કઢાવવાનું ટાળી રહ્યા છે, ત્યારે વધુ કીટો મંગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હું કેશોદ તાલુકાના નાની ઘસારી ગામનો અળિયા કાનાભાઈ દણુભાઈ. મારા વાઇફનું આધાર કાર્ડ જ્યારે 2013માં ગામડે આધાર કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા ત્યારે તેની રસીદ મારી પાસે છે, એ મેં ચેક કરાવી તો ફેલ આવી છે. તો એ પછી હું જૂની મામલતદારે આધાર કાર્ડ કઢાવવા માટે ગયો ત્યારે વહેલી સવારના જ્યારે લાઇનમાં ઊભી અને આધાર કાર્ડ કઢાવવા માટે ગયા તો બપોરનો સમય થાય ત્યારે એવું કહે છે કે આજના 30-40 અરજદારની અરજી લેવાઈ ગઈ છે, હવે કાલે આવજો બરાબર અથવા બપોર પછી આવજો. એટલે બીજી વખત બીજે દિવસે સવારે જઈએ ત્યારે પણ લાંબી લાઇનની કતારો હોય છે. પછી બપોરના સમયે 2-3 કલાક પછી વારો આવે છે ત્યારે એ અરજી કરેલી છે. અરજી કર્યા પછી એ લોકો એવું કહે છે કે 9-10 દિવસ પછી આવજો, ચેક કરાવી જાજો ઓનલાઈન. ત્યારે ઓનલાઈન ચેક કરાવવા જઈએ ત્યારે એવું કહે છે કે આ ફેલ થઈ છે. તો આ ફેલ થવાનું કારણ શું? તો એ લોકો કંઈ જણાવતા નથી કે શું કારણથી ફેલ થઈ છે. અને એ લોકો એવું કહે છે કે હવે નવી અરજી કરો. એવી રીતના મેં ઓછામાં ઓછી 6-7 વખત અરજી કરેલી છે અને 6-7 મહિનાનો ટાઈમ પણ લાગેલો છે. મારે આધાર કાર્ડની ખાસ જરૂર હોય એટલા માટે 6-7 વખત મેં ધક્કા ખાધેલા છે અને ત્યાંથી કોઈ જવાબ નથી આવતો કે શેના કારણથી ફેલ થાય છે. મારી પાસે ટોટલી ડોક્યુમેન્ટ ઓરિજિનલ છે, છતાં પણ આ 6-7 વખત ફેલ થયું છે. તો આ ફેલ થવાનું કારણ શું છે એ લોકો કહેતા નથી. એ લોકો એવું કહે છે કે 1947માં ફોન કરી અને જાણી લો. તો 1947માં ફોન કરી તો ક્યારેય ફોન લાગતો નથી, તો અમારે કોની પાસેથી જાણવું કે આ શેના કારણે આ ફેલ થાય છે? અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આધાર કાર્ડનું કોઈ સોલ્યુશન થતું નથી. આ તો મારે એટલી વખત ફેલ થયું છે, તો આવા તો અનેક અરજદારો છે કે એને આવી સમસ્યા હશે. તો આ સમસ્યાને ધ્યાનમાં લઈ અને તંત્ર કંઈક આગળના પગલાં લઈ અને આધાર કાર્ડ નીકળે એવી કોશિશ કરે. મારા આધાર કાર્ડનો સુધારો કરવા માટે 6-7 વખત ગયેલ છું. તેની ફી 50-60 રૂપિયા લે કે 350-400 રૂપિયા આપેલ છે, છતાં પણ મારા આધાર કાર્ડનો સુધારો થયેલ નથી. અને હવે સુધારો થાય એવી મારી સરકાર આગળ માગણી છે. આધાર કાર્ડ બાબતે ઘણી વખત આ જૂની મામલતદાર ઓફિસમાં ગયેલ, પરંતુ ત્યાં સર્વર ડાઉન હોવાને કારણે થઈ શકતું નથી, અથવા તો કરાવેલું છે પરંતુ ફરી પાછું એને પરિસ્થિતિની અંદર સુધારો થયા વગર આધાર કાર્ડ આવે છે. નાણાંનો વ્યય થાય છે, સાથે સાથે સમયની પણ બરબાદી થાય છે. બેંકની અંદર જ્યારે અમારે એવું ઇમરજન્સી કામ હોય ત્યારે ત્યાં આધાર કાર્ડ માગે, કોઈ સરકારી કચેરીમાં આધાર કાર્ડ માગે, તો પાન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જે ફેરફાર આવે છે એના હિસાબે અમારું બેંકમાં ખાતું પણ નથી ખુલતું અને સરકારી કામ પણ નથી થઈ શકતું. એટલે હું વિનંતી કરીશ કે ખરેખર આ તો અમે લોકો યુવા છે, પરંતુ જે બુજુર્ગ લોકો લાઇનમાં ઊભા હોય એ જોઈને ખરેખર આપના આંખમાં પાણી આવી જાય કે ભાઈ આ લોકો 1/2 કલાક 2 કલાક સમય લઈને આવે છે, છતાં પણ આ કામ થઈ શકતું નથી. તો આધાર કાર્ડ માટે જે કોઈ પણ ગવર્મેન્ટ રોકેલા છે જે લોકોને, એને વિનંતી કરીશ કે આવું ન થાય અને લોકોના આધાર કાર્ડ સરળતાથી નીકળી જાય એવી હું નમ્ર વિનંતી.